રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાષ્ટ્રીયકૃત બેન્કોના મેનેજરના વિરોધમાં ધોરાજી શહેરમાં બેન્ક કર્મચારીઓના સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારત સરકારના નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા ત્રણ રાષ્ટ્રીય બેન્કો જેમાં બેન્ક ઓફ બરોડા તથા દેના બેન્ક તેમજ વિજયા બેન્કના મેનેજરની જાહેરાત કરવામાં આવી હતી. બેન્ક કર્મચારીઓ અને બેન્ક ગ્રાહકોના હિત વિરોધી આ પગલાથી બેન્ક કર્મચારીઓમાં પ્રચંડ રોષ ફેલાયો છે. આ અન્યાયી જાહેરાતના વિરોધમાં સરકારી બેન્કોના સંયુક્ત યુનિયન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા દેશવ્યાપી ડેમોન્સ્ટ્રેશનના કાર્યક્રમનું એલાન આપવામાં આવેલ છે, જે અંતર્ગત ધોરાજી શહેર અને તાલુકાની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખા પાસે એકઠા થઈને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અન્યાયી નિર્ણય પાછા માંગણી કરી હતી. આ બાબતે કર્મચારીઓનું કહેવું છે કે આ પગલાથી ઘણી બેન્કની શાખાઓ બંધ થશે, જેને લીધે અસંખ્ય કર્મચારીઓની બદલીઓ થશે. વર્ષો સુધી નવી ભરતી ના થવાથી યુવાનોમાં બેરોજગારી વધશે, બેન્કોની ખોટ અને એનપીએની વધવાની પણ શક્યતા છે, અને ગ્રાહકોને પણ બેન્કની કામગીરી માટે નજીકની શાખા બંધ થવાથી દૂર સુધી લંબાવવું પડશે, ત્યાંથી પણ ભીડ અને કતારનો સામનો કરવો પડશે. આ ઉપરાંત માર્જિનને કારણે ઉદભવેલી સ્થિતિને થાળે પડતા વર્ષો લાગશે, અને ત્યાં સુધીમાં સરકારી બેન્કોનો બિઝનેસ ખાનગી બેન્કો તરફથી વળી જવાથી સરકારી બેન્કો મજબૂત થવાને બદલે ઉલટાની માંદી પડશે. બેન્ક કર્મચારીઓનું માનવું છે કે મર્જરને બદલે બેન્કના નાણાં ડૂબનાર વિલફુલ ડિફોલ્ટરો સામે કડક પગલાં લઈ નાણાંની વસૂલાત કરવામાં આવે તો બેન્કોની નાણાકીય સ્થિતિ આપોઆપ મજબૂત થઈ જશે. આજના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં બેન્ક કર્મચારીઓ ઉપસ્થિત રહીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તાજેતરમાં જ આપણા નાણામંત્રી શ્રી અરુણ જેટલીએ રાષ્ટ્રીયકૃત બેન્કોના મર્જરની જાહેરાત કરી. આ મર્જરમાં સૌથી પહેલાં બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્ક, આ ત્રણ બેન્કના મર્જરની નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી છે. આ મર્જર થવાથી પબ્લિકને અને બેન્ક કર્મચારીઓને ઘણી અગવડતાઓ સહન કરવી પડશે. પહેલાં વહેલાં તો આ મર્જર થવાથી બેન્કોની સંખ્યા, શાખાઓ છે તેની સંખ્યા ઘટશે, ઘણી બધી શાખાઓ બંધ થઈ જશે, કર્મચારીઓની ટ્રાન્સફર આવશે, કદાચ કર્મચારીઓને VRS પણ લેવું પડે. આ ઉપરાંત આ મર્જરને કારણે ગ્રાહકો પણ પરેશાન થશે, કારણ કે ગ્રાહકોએ પોતાના નજીકના એરિયામાં એકાઉન્ટ ખોલાવેલું હોય, હવે એ નજીકના એરિયાની શાખા બંધ થવાથી ગ્રાહકને બેન્કની કામગીરી માટે દૂર સુધી લાંબા થવું પડશે. આ ઉપરાંત બેન્કોમાં ગ્રાહકોની સંખ્યા અને ધસારો વધવાને કારણે પણ લોકોને ઘણી બધી હાલાકી વેઠવી પડશે. ખરેખર જેઓ બેન્કોની નબળી સ્થિતિ છે એમાંથી બેન્કોને બહાર લાવી હોય તો એના માટેનો ઉપાય છે NPA રિકવરી. જો NPA રિકવરી થશે તો આપોઆપ બધી જ બેન્કો છે, માંદી છે, એ સ્ટ્રોંગ થઈ જશે અને આને કારણે જે સમસ્યાઓ છે એ બધી હલ થઈ જશે. આમ અમારા બેન્ક કર્મચારીઓની માગણી છે કે ગવર્મેન્ટ છે એ મર્જરની જે એમણે એલાન કર્યું છે એ પાછું ખેંચી લે. બેન્ક કર્મચારીઓના સંયુક્ત યુનિયન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા આજ રોજ ભારત, પૂરા ભારત દેશમાં દરેક રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ એકઠા થઈ અને બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના મર્જરનું જે એલાન કર્યું છે એના વિરોધમાં ડેમોન્સ્ટ્રેશન કરવા માટે આદેશ આપવામાં આવેલ. આ આદેશ અનુસંધાનમાં ધોરાજી શહેરના અને તાલુકાના રાષ્ટ્રીયકૃત બેન્કના તમામ કર્મચારીઓ આજે સ્ટેશન રોડ બેન્ક ઓફ બરોડા પાસે એકઠા થઈ અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરેલો હતો અને ગવર્મેન્ટને વિનંતી કરી હતી કે તેઓ મર્જરનું જે એલાન છે એ પાછું ખેંચી લે અને બેંક કર્મચારીઓ અને લોકોને હાલાકી પડતી હોય તો એ દૂર કરવા માટે પ્રયત્ન કરે. અલ્પેશ ત્રિવેદી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધોરાજી.